નમસ્કાર નેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ બગસરા દ્વારા 8મો તેજસ્વી તારલાનો સન્માન સમારંભ ભેંસાણ મુકામે શાંતાબા સભાગૃહ વિનય મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં દાતાઓ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજાયો. ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ બગસરા દ્વારા 8મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ ભેંસાણ મુકામે શાંતાબા સભાગૃહ વિનય મંદિર ખાતે કેતનભાઈ સાંખલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સમાજના ધોરણ 1-12 સુધીના અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સમાજમાંથી તાજેતરમાં નવી નોકરીમાં જોડાયેલાને પણ સન્માનિત કરવામાં આવ્યા, તેમજ નિવૃત્ત થતાઓને પણ સન્માનિત કરાયા છે. ત્યારે દાતાઓ અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ બગસરા આયોજિત 8મો વિદ્યાર્થી સન્માન સમારંભ ભેસણને આંગણે યોજવામાં આવેલ. આ ટ્રસ્ટની બેન્ચ શાખા બગસરા ખાતે આવેલ છે. આ ટ્રસ્ટ શિક્ષણના હેતુથી કાર્યક્રમ કરે છે. સમાજના તમામ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક સર્વાંગી વિકાસ થાય, એનો આનુષંગિક વિકાસ થાય એવા હેતુથી આ કાર્યક્રમ અમે આગળ વધારીએ છીએ. આ કાર્યક્રમના એક હોદ્દેદાર તરીકે ભેસણને આંગણે આ કાર્યક્રમ રાખવામાં આવે અને ભેસણના જે અમારા સમાજના ભાઈઓ દ્વારા અમને કંઈ સાથ સહકાર મળેલ છે, તેમજ અહીં અન્ય સમાજના પણ હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા, અન્ય અમને યોગદાન સહકાર પણ મળેલ છે, તેમજ આ વાડીનો હોલ અન્ય. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ધારાસભ્ય લલિત વસોયા અને જવાહર ચાવડા દ્વારા ઉપલેટા ધોરાજી માણાવદરના પાણી માટે ખેડૂત પ્રશ્ન કરેલ આંદોલન બાદ નાયબ મુખ્યમંત્રીએ પાણી છોડવા માટે કર્યો હતો નિર્ણય અને પાણી પણ છોડવામાં આવ્યું. ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ પાણી પ્રશ્નને ઉપલેટા ધોરાજી પંથકમાં અનેક આંદોલન કર્યા હતા. ખેડૂતો આગેવાનો હોદ્દેદારોને સાથે રાખીને ભાદર 2માંથી ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર, ધરણા પ્રદર્શન, સિંચાઈ વિભાગની ઓફિસને તાળાબંધી જેવા અનેક કાર્યક્રમો કર્યા હતા અને છેવટે ગુજરાત સરકાર દ્વારા ભાદર 2માંથી ખેડૂતોને પાણી આપવાનું નક્કી કર્યું હતું અને ધોરાજી ભાદર 2 કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાયું. ધારાસભ્ય લલિત વસોયા અને જવાહર ચાવડા દ્વારા ઉપલેટા ધોરાજી માણાવદરના પાણી માટે ખેડૂત પ્રશ્ન કરેલ આંદોલન બાદ નાયબ મુખ્યમંત્રીએ પાણી છોડવા માટે કર્યો હતો નિર્ણય. આજરોજ પાણી છોડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભાદર 2 યોજનામાં વધુ પાણી હોવા છતાં ખેડૂતનું પાણી બંધ કરાવેલ સરકારે અને અમારા ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને જવાહર ચાવડા બંને કોંગ્રેસના ધારાસભ્યોએ આ કેનાલ છોડાવવા માટે આંદોલન કરી અને પાણી છોડાવેલ છે તો ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે. આજ સવારથી આ કેનાલ છૂટી ગઈ છે અને ખેડૂતોને મોટો લાભ મળશે આ પાણી છોડવાથી, અને હજુ પણ પાણી વધારે હશે તો અમારા ધારાસભ્ય વધુ પાણી છોડાવવાની મહેનત કરશે. આજે ધોરાજી ઉપલેટા અને માણાવદર વિસ્તારના ખેડૂતોની જે ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાની જે માંગણી હતી એ માંગણી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આજે પાણી છોડતા ખેડૂતોમાં હર્ષની લાગણી ઉદ્ભવી છે. સરકારે 3 પાણ આપવા નહીં જે ખાતરી આપી હતી એ પૈકી 2 પાણ આપવાના છે. ખેડૂતોની હજી 1 પાણ માટેની માંગણી ઊભી છે. આવતા દિવસોની અંદર જો ખેડૂતોની જરૂરિયાત ઊભી થશે તો હજુ પણ ભાદર 2 ડેમની અંદર પૂરતા પ્રમાણની અંદર પાણી છે અને સરકાર ઉપર પ્રેશર લઈ આવી હજુ પણ 1 પાણ છોડવા માટેના પ્રયત્નો ખેડૂતોને સાથે લઈને કરવામાં આવશે. ખેડૂતોનું જે સંગઠન હતું એ સંગઠનની તાકાત જોઈ અને સરકારે એનો નિર્ણય ફેરવી અને ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોની જો આવી જ એકતા રહેશે તો ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવશે એવી મને અપેક્ષા છે. અલ્પેશ ત્રિવેદી સાથે ચેતનભાઈ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં યોજવામાં આવી હતી, જેમાં જૂનાગઢના સમક્ષ જૂથડ ગામ લોકોએ સહયોગ આપ્યો હતો.
માણિયાહાટીના તાલુકાના જૂથળ ગામે પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વછાણી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદ રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તથા સમસ્ત જૂથળ ગામ લોકોના સહયોગથી અને શુભેચ્છક સંસ્થાઓના સહકાર રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબિર જૂથળ મુકામે આયોજન કરવામાં આવી હતી. ગ્રામોત્થાન જ્ઞાનમૂલક તેમજ સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્યમાં જોડાયેલી અમારી કોલેજની શિબિરથી પ્રોત્સાહિત કરવાના અને સર્વાંગી વિકાસ પ્રવૃત્તિના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર તપાસ પછી દર્દીને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. હું અમીરસિંહ સિસોદિયા, જિલ્લા ભાજપ ઓબીસી મોરચાનો પ્રમુખ. આજ રોજ માળિયા ભાજપની ટીમ પ્રવીણભાઈ કારિયા, ભૂપતભાઈ પરમાર, પ્રવીણભાઈ પાઠક અને તમામ સાથીદારો સાથે અટલજીના જન્મદિવસ, ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિવસે ઇન્ડોર પ્રેસન્ટને ફ્રૂટ વિતરણના કાર્યક્રમમાં આજે હોસ્પિટલે આવેલા અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરેલું અને આજના દિવસે શુભ જેટલા કાર્યો થાય એટલા અમારી પાર્ટી આખા ગુજરાતભરમાં અને દેશભરમાં કરી રહી છે. તો એના એક અંગ રીતે અહીંયા પણ અમે આ કાર્યક્રમ કર્યો હતો અને દર્દીઓને મોફત ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં સીએસસીના અમારા ડૉક્ટર સાહેબ શાંતા સાહેબે પણ સાથ સહકાર આપેલો, એમને પણ હું ધન્યવાદ આપું છું. એ જ આજના દિવસે વંદે માતરમ, ભારત માતા કી જય. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટી. વિશ્વની પ્રાચીન અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જે હિન્દુ વિચારધારાની પરંપરા સર્વશ્રેષ્ઠ શિખર પર સ્થાપિત છે તેવા ભારત માતાના સંતાન એવા ભાઈ બહેનો એક પરિવારજનો છીએ. આપણે સૌ અરસપરસ એકબીજાની નજીક આવીએ, એકબીજા પ્રત્યે સ્નેહનો સેતુ બંધાય તેમજ આત્મીયતાનો ભાવ વધે જેના માટે સમાજ દ્વારા અને રાષ્ટ્રની એકતા વધુ મજબૂત થાય તે હેતુથી સામાજિક સમરસતા સમિતિ થરા અને શ્રીહોરી દ્વારા સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના થરામાં જલારામ મંદિરે અને શિહોરી દગાવાડા પંચમુખી હનુમાન મંદિર ખાતે સમરસતા સમિતિ દ્વારા સમૂહમાં સમરસતા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક સમાજના લોકો યજ્ઞમાં બેસાડવામાં આવ્યા હતા તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિહોરી ખાતે કાંકરેજ ધારાસભ્ય હાજર રહ્યા હતા અને તેમને પણ હવનકુંડમાં આહુતિ આપી હતી. તેમજ ભરતસિંહ ભટ્ટેશ્વરિયા, મહામંત્રી ભાજપ બનાસકાંઠા અણદાભાઈ પટેલ થરા માર્કેટ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તાઓ તેમજ થરા ખાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મોહમ્મદસિંહ વાઘેલા, ઝેણુભા વાઘેલા, પ્રહલાદભાઈ પ્રજાપતિ વગેરે મોટી સંખ્યામાં થરા અને શિહોરી ખાતે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો. નમસ્કાર, મારું નામ અશોકભાઈ ધુડાભાઈ જોશી, રાનેર ગામનો છું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરું છું. અહીંયા આપણે અહીંયા દુગાવાડા ખાતે, રતનપુરા ખાતે સામાજિક સમરસતા સમિતિ શિહોરી તાલુકા દ્વારા એક સમરસતા મહાયજ્ઞનું આયોજન થયું. હવે પહેલાં તો આપણને એ પ્રશ્ન થાય કે સમરસતા મહાયજ્ઞ એટલે શું? તો સમરસતા એટલે આપણે હિન્દુ ધર્મની અંદર જેટલી પણ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓ બધી એક થાય, બધી એક સાથે જમે, એક સાથે બેસતી થાય, એક સાથે એકબીજાના આચાર વિચાર પ્રદાન કરે અને આખો હિન્દુ સમાજ સમરસ બને, એટલા માટે આખા ગુજરાત પ્રાંતની અંદર આવા મહાયજ્ઞનું આયોજન કરેલું હતું. એ નિમિત્તે આપણે શિહોરી તાલુકાની અંદર પણ અહીં રતનપુરા દુગાવાડા ખાતે હનુમાનજીના મંદિરે એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયું. આ યજ્ઞની અંદર તાલુકાભરની અંદરથી લગભગ આપણા 52 ગામો છે, 52 ગામોની અંદરથી કોઈને કોઈ આપણા યજ્ઞની અંદર ભાગીદાર રહ્યા. એમાં સૌથી વિશેષ વાત એ રહી કે જેટલી પણ આપણી જ્ઞાતિઓ છે હિન્દુ ધર્મની, એ દરેક જ્ઞાતિની અંદરથી કોઈને કોઈ યજ્ઞમાં ભાગ લીધો છે અને યજ્ઞની અંદર આહુતિઓ આપી છે. એમ જોઈએ તો કુલ મળીને 700 લોકોએ ભોજન લીધું અને યજ્ઞની અંદર આપણે કોકરેજ તાલુકાની અંદર જેટલી પણ જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આ યજ્ઞમાં રહ્યું છે અને બધા એક સાથે હિન્દવા સહોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત, મમ રક્ષા હિન્દુ, મમ દીક્ષા હિન્દુ રક્ષા, મમ ધર્મ સમાનતા, આ મંત્ર એક સાકાર કર્યો છે એવું અહીંયા આપણે દેખાય છે. આખા જેટલા પણ અહીંયા તાલુકા ભરની અંદરથી જેટલા લોકો યજ્ઞ જોવા માટે આવ્યા હતા, ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા હતા, એ બધા એક સાથે આ મંત્રનો ઉચ્ચાર કર્યો, એક સાથે આ મંત્રનો નાદ કર્યો અને હવે બધાને એવું લાગે છે કે ફરીથી હિન્દુ ધર્મ પોતાના મૂળ એના મૂળ સ્વરૂપમાં જઈ રહ્યો છે અને હિન્દુ ધર્મ વિશ્વની અંદર વિશ્વગુરુ બનવા અગ્રેસર થઈ રહ્યો છે એવું બધાને લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.
ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. પાલિતાણામાં ખ્રિસ્ત સમુદાય દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખ્રિસ્ત ધર્મના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ અન્ય ધર્મના લોકો પણ આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ભગવાન ઈશુના જન્મદિને નાતાલ પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને 25મી ડિસેમ્બરથી તારીખ 1 જાન્યુઆરી સુધી નાતાલના પર્વ તરીકે મનાવવામાં મિની વેકેશન આપી કુટુંબ પરિવાર સાથે મોજ મસ્તીભેર સપ્તાહ સુધી નાતાલ પર્વની ઉજવણી કરે છે. જ્યારે પાલિતાણામાં રેલવે ફાટક પાસે આવેલા સેન્ટ મેરી પ્રાર્થનાલયમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ચર્ચને રોશનીથી ઝળહળતા કરાયા હતા, તેમજ નાતાલના પર્વના આગમનને વધાવવા ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં એક વિષય પ્રાર્થના ના ખ્રિસ્તી સમુદાયમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન ઈશુના જન્મદિન નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશાલ સાગઠિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. આ પ્રદેશનું નામ રો હતું. મૂળ ચંદ્રાવતી નગરનો જ એક ભાગ રહ્યા પછી વિવિધ ક્ષત્રિય રાજવંશો દ્વારા શાસિત આ પ્રદેશના વીર યોદ્ધાઓ પરોપકારી અને ધર્મકાર્યમાં સદા અગ્રેસર રહેતા ક્ષત્રિય દરબારોની સ્વતંત્ર જાગીરો અસ્તિત્વમાં આવી હોવાનું જાણવા મળે છે. પાટણના સોલંકી કાળમાં ઉત્તરાર્ધમાં આબુગીરીના પ્રદેશમાં ચંદ્રાવતી નગરી કેન્દ્રીય સત્તા નિર્બળ બનતા આજુબાજુના પ્રદેશમાં વિવિધ વંશના ક્ષત્રિયો સામંતો સ્વતંત્ર રજવાડા સ્વરૂપી જાગીર સ્થાપી પોતાના બાહુબળથી તેના પર શાસન કરતા હતા. અત્યારના અમીરગઢ અને આજુબાજુના ઘણા મોટા પ્રદેશમાં રોહની જાગીરની આણ પ્રવર્તી હતી, જેના આશરે 600-700 વર્ષનો ઇતિહાસ તેના શાસકો રહેલા અને પ્રદેશમાં પોતાની ક્ષાત્રવટ જાળવી રાખી અને આજે પણ આત્મસન્માન ગૌરવભેર ઉન્મત મસ્તકે જીવતા ડાભી કોમના ક્ષત્રિય દરબારો છે, જે હાલના બનાસના કિનારે અત્યંત ફળદ્રુપ જમીન અને વનરાજીથી ભરપૂર પર્વતોના પ્રદેશમાં રોહની જાગીરનું સ્થાપના કરનાર રોહ ઠાકોર સાહેબ દરબાર શ્રી મેરુસિંહજી ડાભી હતા. તેમની જાગીરીનું મુખ્ય મથક રોહ હતું, એટલે કે અત્યારનું શ્રી અમીરગઢથી ઉત્તર પશ્ચિમમાં બનાસ નદીના કિનારે આવેલું હતું. આજે પણ આ સ્થળે પ્રવેશ દ્વાર, પ્રાચીન વાવ અને હનુમાનજીના મંદિરના ખંડેર જેવા અવશેષો અસ્તિત્વમાં મળે છે, જે રો ઠાકોર સાહેબનો દરબારગઢ હતો. આ સ્થળે ખોદકામ કરવામાં આવે તો પુરાતત્વીય અવશેષો પણ મળી આવે તેવી સંભાવના છે. દેશનો ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી અને દેખરેખ ભારત સરકારે આ કામ પુરાતત્વ વિભાગને સોંપ્યું છે, જેમાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂની રોહ ગામની જાળવણી પણ પુરાતત્વ વિભાગને આવે એમાં બે મત નથી. પરંતુ પુરાતત્વ વિભાગ તેમજ સ્થાનિક તંત્રની આળસના કારણે આ વાવ હાલ તો ખંડેર હાલતમાં પડેલ છે, જેના ઉપર બે ઘુમ્મટમાંથી એક ઘુમ્મટ પડી ગયો છે. તેથી સ્થાનિક તંત્ર તેમજ પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારી તેમજ આળસને કારણે આ વાવની તસવીર દિવસે ને દિવસે કથળતી જાય છે.
તેથી મોહનસિંહજીના વારસદારોનો રોષની લાગણી જોવા મળે છે. તેથી જવાબદાર તંત્ર આ વાવનું રિપેરિંગ કરી સ્વચ્છ અને સુંદર બનાવે અને ઐતિહાસિક સ્થાપત્યનું અસ્તિત્વ ખતરામાં ન પડે તે જરૂરી છે. અમારા અમીરગઢ તાલુકાના જુનીરૂ ગામમાં એક પૌરાણિક વાવ આવેલી છે. તે લગભગ 1560માં બંધાવેલી છે. જે તે વખતના મહારાજાએ તે વાવ તેમની પત્ની અને તેમની દીકરીબાએ એ વાવ બંધાવેલી છે. તો એ વાવ અત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌ પ્રથમ વાવ બાંધેલ છે અને એ વાવ અત્યારે ફોરેસ્ટ વિભાગ જોડે તેનો કબજો છે. તો ફોરેસ્ટ વિભાગના તે પોતાની સાર સંભાળના અભાવમાં તે વાવ અત્યારે ખંડેર તરીકે દેખાઈ રહી છે. તે એક પૌરાણિક વાવ, એક દર્શનયોગ્ય વાવ છે. તો હાલ પુરાતત્વ ખાતાવાળાઓ તેની નોંધ લઈ આ વાવનું સમારકામ કરાવી રિપેરિંગ કરી કાયમ માટે ખુલ્લી મૂકવા, દર્શન કરવા માટે અને ખુલ્લી મૂકવા માટે અને પુરાત આનું સમારકામ સમારકામ કરી અને ભવિષ્યમાં આ વાવની જાળવણી થાય તે માટે સરકારનો અને પુરાતત્વ ખાતાને મારો અનુરોધ છે. મારું નામ મહેશ્વરસિંહ રાવત સિંહ. કયું ગામ? ડાબેલા. બનાસકાંઠા જિલ્લાને અમીરગઢ તાલુકાના જૂની રો ગામે આવેલ રોની વાવ તરીકે જાણીતી અને જિલ્લામાં આગવું સ્થાન ધરાવતી આ વાવ તે વખતના અમારા પૂર્વજ અને અહીંના રાજા મોડળજીની યાદમાં તેમના પત્ની ચંપાકવર અને પુત્રી સંજુબાઈએ ઈસવીસન 1567માં બંધાવી હતી. પરંતુ સમય જતો આ વાવ ફોરેસ્ટ વિભાગની દેખરેખ નીચે જતો ફોરેસ્ટ વિભાગની જાળવણીના અભાવે આજે ખંડેર વિસ્તારમાં જોવા મળી રહી છે. તેથી તેમના વારસદારો તરીકે અમારી માંગણી છે કે જવાબદાર તંત્ર દ્વારા આ વાવની જાળવણી અને સ્વચ્છતા રાખવામાં આવે અને તૂટી ગયેલ વાવના ભાગનું સમારકામ કરી આપવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. ઉત્તમસિંહ કાકુસિંહ ડાભી, રહેવાસી ડાભેલા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. સતીશ રાણા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ. તો સુઈગામ તાલુકાના બેડપ ગામના ખેડૂતોએ કેનાલમાં પાણીના મુદ્દે આપ્યું આવેદન પત્ર. 3 દિવસમાં પાણી નહીં મળે તો આપી આંદોલનની ચીમકી. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકો હાલ દુષ્કાળની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. સરકારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો, પરંતુ અછતના નામે ખેડૂતોને હજુ સુધી કોઈ સહાય અપાઈ નથી. ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકારે કેનાલોમાં શિયાળો સિઝન પૂરતું પાણી છોડવા માટે 1.5 માસ પહેલા જાહેરાત કરેલી છે. તેમ છતાં છેવાડાના કેટલાય ગામડાઓ સુધી કેનાલોમાં હજુ પૂરતું પાણી મળતું નથી, જેના લીધે ખેડૂતો દ્વારા અવારનવાર આવેદનપત્ર અને ભૂખ હડતાલ કરવામાં આવે છે. છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી નહીં થતાં નર્મદાના અધિકારીને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે છે. ત્યારે બેણપ ગામના ખેડૂતોએ પણ સુઈ ગામ પ્રાંત કચેરી આવી પ્રાંત કલેક્ટરને બેણપ એક માઇનોર કેનાલમાં પાણી મળી રહે તે માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે. 3 દિવસમાં કેનાલોમાં પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખેતરોમાં વાવેતર કરેલ છે, પણ કેનાલોમાં પાણી નથી મળતું. કોન્ટ્રાક્ટરો અને નર્મદાના અધિકારીઓની મિલીભગતથી કેનાલોમાં મોટી ગેરરીતિ આચરાઈ હોય કેનાલમાં પાણી છોડતા જ છાસવારે કેનાલો તૂટી જવાની ઘટના બને છે. ત્યારે આવી રીતે કેનાલોમાં બિલકુલ પાણી નહીં મળતું હોવાને કારણે પણ ખેડૂતોની સિઝન નિષ્ફળ જતી હોય દાજિયા ઉપર ડામ જેવી સ્થિતિ જોવા મળે છે. નવીન ચૌધરી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુઈગામ. દામનગર શહેરનું નામ દેશભરમાં રોશન કરનાર નિતેશ વ્યાસ IAS મધ્યપ્રદેશ રૂરલ ડિપાર્ટમેન્ટ સચિવશ્રીનું ગુરખિયા હનુમાનજી મંદિરે દર્શન પધારતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મૂળ દામનગરના હાલ મધ્યપ્રદેશ સચિવ નિતેશ વ્યાસનું ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે ભૂરખિયા દાદાની પ્રતિમા અને શાલથી સન્માન કરતા મંદિરના ટ્રસ્ટી શ્રી જીવનભાઈ હકાણી. નિતેશ વ્યાસે પ્રાથમિક અભ્યાસ દામનગર ખાતે લઈ ઉચ્ચ અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ આવી અભ્યાસકાળથી તેજસ્વી રહી દામનગરનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવ્યું હતું. વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી સિવિલ સર્વિસમાં જોડાયા.
ઇન્ડિયા ગ્રેડ એક્ઝામમાં 96 પીઆર મેળવનાર, ઓલ ઇન્ડિયા ફર્સ્ટ હાઈ સેકન્ડરી સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ આવેલા નિતેશ વ્યાસનું પ્રથમ પોસ્ટિંગ મધ્યપ્રદેશમાં હરિયાણામાં આઈએએસ ઓફિસર તરીકે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વાઘેલા સરકાર વખતે ડેપ્યુસ્ટેશનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલા હાલ મધ્યપ્રદેશ સચિવ શ્રી રૂરલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે. સમસ્ત અમરેલી જિલ્લાના ગૌરવ સમા નિતેશ વ્યાસ માતરે વતન પધારતા ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે તેમનું બહુમાન કરાયું હતું. આ તકે અનેક મિત્ર પરિચિતો સહિતનાઓ દ્વારા મધ્યપ્રદેશ આઈએએસ વ્યાસનું બહુમાન કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દામનગર. ધાંગધ્રામાં 12 વર્ષ બાદ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે 12 વર્ષ બાદ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધાંગધ્રાના નવયુગ સિનેમાની સામે જીન પ્લોટના ગ્રાઉન્ડમાં કાલે 25 ડિસેમ્બરથી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે આ ટુર્નામેન્ટને રામ રહીત ચેલેન્જ ટ્રોફી નામ આપવામાં આવ્યું છે. ધાંગધ્રાના જીન પ્લોટ ગ્રાઉન્ડમાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમો આવી ધાંગધ્રા ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ત્યારે ઘણા વર્ષો બાદ ધાંગધ્રા શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા ક્રિકેટ પ્રેમીઓ અને ધાંગધ્રાની જાહેર જનતા બહુ ખુશખુશાલ જોવા મળી રહી છે. 25 ડિસેમ્બરના રોજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે અને લગભગ અંદાજે આ ટુર્નામેન્ટ 22 દિવસ સુધી ચાલશે અને તેમાં 70થી પણ વધારે ટીમો ભાગ લેશે. ત્યારે શહેરમાં રામ રહીત ચેલેન્જ ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન કરનારા આયોજકોનો વેપારી તથા સામાજિક કાર્યકરો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટના આયોજક ચેતનભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાંગધ્રા શહેરમાં ઘણા વર્ષોથી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં યોજાતા. મારું એક સપનું હતું કે ધાંગધ્રા શહેરમાં હું એક રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરું. તે આજે બધાના સાથ અને સહકારથી આ આયોજન થઈ રહ્યું છે. તેમાં શહેરના વેપારી, સામાજિક કાર્યકર અને વધુમાં ધાંગધ્રા શહેરના ક્રિકેટરો દ્વારા સારી એવી મહેનત કરી અને આ ટુર્નામેન્ટને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે હાલ તો આ ટુર્નામેન્ટની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધીરુભાઈ પઢિયાર, સુધરાઈ સભ્ય કુલદીપસિંહ ઝાલા, સનતભાઈ ડાભી, વિનુભાઈ છાસિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધાંગધ્રામાં ઘણા વર્ષો પછી, લગભગ 15 વર્ષ પછી અહીંયા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેના આયોજક રૂપે એવા કેતનભાઈ ચૌહાણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે લગભગ 15 વર્ષ પછી એવા સરસ મજાનું આયોજન કરી રહ્યા છે રામ રહીમ ચેલેન્જ ટ્રોફીનું, રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું. ઘણા વર્ષો પછી એવું જોઈ રહ્યા છે કે આ સરસ મજાનું આયોજન લગભગ કેતનભાઈ દ્વારા અને એમના જે ટીમ છે એમના દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ધાંગધ્રા શહેરમાં કોમી એકતા જળવાય, તેમજ ધાંગધ્રાના જે કોઈ પણ યુવા ખેલાડીઓ છે તેમને રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં સારા દેખાડ કરનાર એટલે કે પ્રથમ ટીમ આવનારને 51,000 રૂપિયાનું ઇનામ મળશે અને રનર્સઅપ ટીમને 25,000 ઇનામ મળશે. ત્યારબાદ આ સમગ્ર ટુર્નામેન્ટમાં અવનવા એવા સારા આકર્ષણ ઇનામો પણ અહીંયા રાખેલું છે. અવારનવાર આવા ટુર્નામેન્ટનું આયોજન થાય એવી હું કેતનભાઈને તેમજ તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું. આભાર. આજે રામ રહીમ ગ્રુપ દ્વારા જે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે એક અભિનંદનને પાત્ર વસ્તુ છે. એના આયોજક શ્રી કેતનભાઈ અને વિનોદભાઈ છાસિયાને હું અભિનંદન પાઠવું છું, કારણ કે ઘણા ટાઈમથી આ ગામની અંદર અશાંતિનો માહોલ હતો. એ અશાંતિના માહોલને શાંત કરવા માટે આજે આયોજક દ્વારા, રામ રહીમ ગ્રુપ દ્વારા ધાંગધ્રામાં શાંતિનો સંદેશ જાય એના માટે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર કાબિલે તારીફ છે. અને 12 વર્ષ, મારા ખ્યાલ મુજબ 12 વર્ષ પછી ધાંગધ્રામાં નાઇટ ક્રિકેટ આયોજન થયું છે. તો હું આયોજકોને અભિનંદન પાઠવું છું અને ધાંગધ્રા જનતાને અપીલ કરું છું કે આયોજકોને સંપૂર્ણ સાથ આપો અને શાંતિથી મેચ નિહાળો. આભાર. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. ગીર સોમનાથના વેરાવળમાં પાણીનો ટેન્ક બન્યો જોખમી. જોખમી ટેન્ક છતાં પાલિકા તેમાં ભરે છે પાણી. બીજી તરફ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે વેરાવળમાં આવેલા પાણીના ટાંકામાંથી રોજનું હજારો લીટર પાણી વેડફાય છે. શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલો આ છે પાણીનો ટેન્ક, જેને નગરપાલિકા તેમાં પાણી ભરી શહેરમાં વિતરણ કરે છે. દાયકાઓ પહેલાં બનેલો આ પાણીનો ટેન્ક જર્જરિત થવાને કારણે ચારે તરફથી પાણીના ફુવારા છોડી રહ્યો છે, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે.
રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે વેરાવળમાં આવેલા પાણીના ટાંકામાંથી રોજનું હજારો લીટર પાણી વેડફાય છે. ટેન્કની બાજુમાં અનેકો લોકો રહે છે અને મુખ્ય માર્ગ પર પણ અડીને આવ્યો છે. આખો દિવસ અહીં હજારો લોકો હોય છે. ટેન્કનું પાણી તો ચાલે છે, પરંતુ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. અતિ જોખમી બનેલો આ ટેન્ક ક્યારેક અનેક લોકોનો ભોગ લે છે તેવી સ્થાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ પાલિકાના ચીફ એન્જિનિયર મીડિયા સામે આવતા ગાના ગાઈ રહ્યા છે કે અઠવાડિયા પછી તેનો ઉપયોગ નહીં કરીએ. હવે ઘણા વર્ષો પહેલાંની નગરપાલિકાની સ્થાપનાથી ત્યારની જૂની ટાંકી છે. હાલ અમારો 76 નવો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે, એની લાઈનો નખાઈ ગઈ છે બરાબર, અને એના મૂળ પ્રોજેક્ટ છે સ્ત્રી અમે પીસી કંપનીને આપવામાં આવેલ છે અને એનું અમલીકરણ જીયુડીસી ગાંધીનગર કરે છે. નગરપાલિકા દ્વારા એનું કોઈ અમલીકરણ નથી થતું, છતાં પણ લાઈન નખાઈ ગઈ, એના ટેપિંગ બાકી હતા, એટલે નગરપાલિકા દ્વારા ઇમરજન્સી ટાંકીની હાલત જોઈ અને તાત્કાલિક ધોરણે એ ટેપિંગ ફેરવવામાં આવ્યા છે અને અઠવાડિયાની અંદર આ ટાંકી ટૂંકમાં કમ્પ્લીટલી બંધ થઈ જશે અને એને પાડવા માટે બાંધકામ શાખા દ્વારા વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરવામાં આવેલ છે, જેથી કરીને વહેલી તકે એ ટાંકી બંધ થાય એવા અમારા પ્રયત્ન. અમે દર સપ્લાય પછીના ત્રીજા દિવસે પાણી આપીએ છીએ અને રોજનું 16-17 ml પાણી આપવામાં આવે છે. અને આપ મારી પાછળ જે પાણીનો ટાંકો જોઈ રહ્યા છો, જેમાંથી હજારો લીટર પાણી રસ્તા ઉપર વેફાઈ રહ્યું છે, નગરપાલિકા જેની કોઈ જાતની નોંધ નથી લઈ રહી. આ ટાંકો જે છે વેરાવળની મુખ્ય બજાર પ્રકાશ કોમ્પ્લેક્સ પાસે આવેલું છે, જેને આપણે વેરાવળનો હાડ ગણી શકીએ એવી જગ્યા ઉપર આ ટાંકો આવેલું છે. અને આ ટાંકો અતિશય વિસ્માર હાલતમાં છે, ગમે ત્યારે આ મોટી દુર્ઘટના સર્જી શકે એવી પરિસ્થિતિમાં છે. આટલા ફોક્સથી હજારો લીટર પાણી રસ્તા ઉપર વેફાઈ રહ્યું છે, જ્યારે કે અત્યારે આપણે દુકાળગ્રસ્ત પરિસ્થિતિમાં છે, લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું છે, ખેડૂતને ખેતી માટે પાણી નથી મળી રહ્યું છે, અને એવા સંજોગમાં લાખો લીટર પાણી રસ્તા ઉપર વેફાઈ રહ્યું છે. આ એક જાતનો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આપણે ગણી શકીએ, નગરપાલિકાની બેદરકારી ગણી શકીએ. કેટલા ઊંચા પ્રમાણમાં જે લીકેજો આપણે જોઈ રહ્યા છીએ, જે પાણી રસ્તા ઉપર વેફાઈ રહ્યું છે, પણ નગરપાલિકાના અધિકારોને એની કોઈ નોંધ નથી. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.